નમસ્કાર, હું ચંદન રાઠોડ જુનાગઢ જિલ્લાના બરવાળા ગામથી તમામ બાળકો અને વાલીઓનો ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું. આજના સેશનની અંદર આપણે બે ચર્ચા કરવાના છીએ, જેની અંદર એક ગઈકાલે જે ટેસ્ટ હતી એનું આપણે સોલ્યુશન કરવાના છીએ, અને સોલ્યુશન પૂર્ણ થઈ જાય પછી આપણે વિભાજ્યતાની ચાવી આ જે રહ્યું એ આપણે શરૂ કરવાના છીએ. બરાબર, એટલે સૌ પ્રથમ આપણે ગઈકાલે જે ટેસ્ટ હતી એના પેપર ના પ્રશ્નો જે હતા એનું થોડું નિરાકરણ લાવી દઈએ, એટલે ઘણા બાળકોને બે ત્રણ પ્રશ્નો ખોટા પડ્યા છે તો એને ખ્યાલ આવે. ટેસ્ટ લેવાની હતી અને આગલા દિવસ પણ તમને કીધું હતું સંખ્યા રેખા ઉપરથી પણ પ્રશ્નો હશે, ગણવાના દાખલા બે કે ત્રણ જ પૂછ્યા છે, બાકી બધા થિયરીકલ પ્રશ્નો હોય છે બેઝિક, એવું પણ તમને કીધું હતું. ઓકે, અત્યારે આપણે એ પેપર તરફ આગળ વધીએ. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, આવા પ્રશ્નો હતા. બરાબર, એની અંદર પહેલો પ્રશ્ન છે, ઋણ પૂર્ણાંકો શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલા હોય છે તો ઋણ પૂર્ણાંકો કળાય પાછા બેસત બદલાતા કે પૂર્ણાંકોને કહેવાય. તો સંખ્યા રેખા જે હોય છે એમાં વચ્ચે ઝીરો હોય, આ બાજુ -1 -2 આ બાજુ 1 2 એવી રીતે હોય તો ઋણ પૂર્ણાંકો એટલે ઋણ સંખ્યા હોય. તો ઋણ સંખ્યા કઈ બાજુ હોય શૂન્યની, તમે જુઓ તો આ બાજુનો ભાગ છે એ કેવો હોય અને આ બાજુનો ભાગ કેવો હોય. આ બાજુનો ભાગ ડાબી બાજુનો છે, આ બાજુનો જમણી બાજુનો છે. તો ઋણ પૂર્ણાંકો છે એ શૂન્યની જમણી બાજુ હોય, એટલે અહીંયા બી જે આપેલો રહ્યું એ બી એનો જવાબ આવતો હતો, જમણી બાજુ હોય. ઋણ પૂર્ણાંકો શૂન્યની જમણી બાજુ હોય એટલે એનો બી જવાબ આવતો. તમારા જવાબો પાછા ચેક કરતા જજો. બીજો પ્રશ્ન છે, ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો ની ખાલી જગ્યા બાજુ આવેલા હોય છે તો આ એના ઉપરથી જ હતું, સિમ્પલ જ હતું. અહીંયા આપણે સંખ્યા રેખા બનાવીએ દાખલા તરીકે, તો અહીંયા આ ઝીરો છે, -1 -2 એવી રીતે 1 2 3. તો તમે જુઓ ધન પૂર્ણાંકો જે રહ્યા, આ ધન પૂર્ણાંકો આ બધા એ ઋણ પૂર્ણાંકો ની કઈ બાજુ છે, તો ઋણ પૂર્ણાંકો બધા આ બાજુ છે, તો આ ડાબી બાજુ છે ને આ જમણી બાજુ છે. તો ઋણ પૂર્ણાંકો આ જે રહ્યા એની જમણી બાજુ હોય છે બધા ધન પૂર્ણાંકો. તો એમાં પણ ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો ની જમણી બાજુ આવેલા હોય તો એમાં પણ બી જવાબ આવે છે. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ. સંખ્યા રેખા ઉપર -3 થી જમણી બાજુ 3 એકમ ખસતા ખાલી જગ્યા અંક આવે. બરાબર, તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ, તો દાખલા તરીકે અહીંયા સંખ્યા રેખા આપણે બનાવી આ રીતે, તો એમાં -3 અહીંયા જોઈ દો, અહીંયા આપણે શૂન્ય કરીએ છીએ, અહીંયા 1 2 3 એવી રીતે અહીંયા -1 -2 -3 આવી રીતે તમે કરો તો -3 થી જમણી બાજુ, તો અહીંયા -3 અહીંયા આવી પાછે. બરાબર, ત્યાંથી જમણી બાજુ એટલે આ તરફ આપણે 3 એકમ ખસવાનું છે, એટલે 1 2 અને 3, 3 એકમ ખસો તો શું આવે, તો 0 આવે છે. જુઓ તમે, તો અહીંયા જવાબ એનો આવી છે ડી, જે રહ્યો 0 જવાબ જે રહ્યો ડી જવાબે આપણે અહીંયા પસંદ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ડી જવાબ જે રહ્યો આ એનો જવાબ આવશે. બરાબર, સરસ. ચોથો દાખલો જોઈએ, -9 ભાગ્યા -9. તો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર એ જ સંખ્યા વડે કરવામાં આવે તો જવાબ એક આવે. દાખલા કે 10 ભાગ્યા 10 કરો તો 10 એકુ 10, 9 ભાગ્યા 9 કરો તો એક જ જવાબ આવે છે. એટલે કે જે સંખ્યા હોય એને એ જ સંખ્યા, અહીંયા -9 છે અને -9 વડે જ ભાગવામાં આવે તો જવાબ એક આવે. તો અહીંયા સી જવાબ જે રહ્યો આ સી જવાબ આવે છે, કારણ કે -9 એને -9 વડે ભાગવાના છે. એટલે કોઈ પણ સંખ્યા હોય ને એ જ સંખ્યા વડે જયારે ભાગવામાં આવે ત્યારે જવાબ એક આવે. આગળનો દાખલો જોઈએ, 21ના કુલ અવયવોની સંખ્યા. તો 21ના અવયવ આપણે અહીંયા પાડવાના છે, તો 21ના ક્યાં ક્યાં અવયવ પડે અહીંયા જરા જોઈ લઈએ. તો 1 અને 21, એક નાનો અવયવ એક મોટો અવયવ. બરાબર, બે ના પાડામાં નહીં આવે પણ 3 7 21. ઓકે, આ સિવાય 21 ક્યાંય આવતા નથી, એટલે 1 3 7 અને 21 કુલ 4 અવયવ આપણને મળ્યા. અહીંયા તમને સંખ્યા કીધી છે, અવયવ ક્યાં છે એ નથી, એની સંખ્યા શોધવાની છે. તો 4 અવયવ આપણને મળે તો એનો જવાબ આપણને 4 આવી છે. બરાબર, ત્યાર પછી છઠ્ઠો દાખલો છે, 1/2 એ 1 નો કેટલામો ભાગ છે. તો આ ગઈ વખત ની ટેસ્ટ ની અંદર આપણે ચર્ચા કરી હતી કે 1/2 એટલે અડધો થાય. આ 1/2 નો અર્થ એવો થાય કે કોઈ એક વસ્તુ આખી આપી હોય એના બે સરખા ભાગ કરવામાં આવે તો 1/2 આ બાજુ આવે, 1/2 આ બાજુ આવે. એટલે આ ખાસ સમજવાનું છે કે એક વસ્તુ હોય
એનો એક દ્વિતીયાંશમાં ભાગ એટલે અડધો ભાગ થાય અડધો ભાગ એટલે આ એક તો આવવાનું નથી એક ભાગ નો હોય બે ભાગ પણ નો હોય ઝીરો ભાગ પણ નો હોય તો વિધુ આ એક જ એક દ્વિતીયાંશ એટલે એનો અર્થ એવો થાય અડધો ભાગ એટલે કે એક દ્વિતીયાંશ એ આખા એક હોય એનો અડધો ભાગ બતાવે છે ચલો આગળનો દાખલો આપણે જોઈએ સાતમો દાખલો કઈ સંખ્યા સિવાયની તમામ સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવો મળે જ તો અહીંયા આ દાખલાને ખાસ સમજી લેજો કઈ સંખ્યા સિવાયની તમામ સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવો મળે તો તમે અહીંયા માઇનસ એક એની તો આપણે વાત કરવાની આવતી જ નથી બરાબર એટલે એ તો નીકળી જાય ત્યાર પછી તમે એક જો તો એકના અવયવ એક જ મળે બરાબર ત્યાર પછી તમે જુઓ બે તો બે ના અવયવ ક્યાં મળે તો કે એક અને બે હવે આ પ્રશ્ન વ્યવસ્થિત સમજી લીધો કઈ સંખ્યા સિવાયની સંખ્યાના જે લેવાની છે એમાં તમામ સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવો મળે જ આવો પ્રશ્ન આવ્યો છે તો એવી કઈ સંખ્યા છે કે એ સિવાયની કોઈ પણ તમે સંખ્યા લ્યો તો એને ઓછામાં ઓછા બે અવયવો મળે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઝીરો ને તો કોઈ અવયવ આવવાના નથી તો ઝીરો સિવાયની તમામ સંખ્યા હોય એને ઓછામાં ઓછા બે અવયવ મળે તો અહીંયા ખાસ આપણે જોવાનું છે કે ઝીરો જે રહ્યા એ આની અંદર ઝીરો શૂન્ય જે રહ્યા શૂન્ય બરાબર એ સંખ્યા એવી આવી છે કે એને અવયવ ના મળે બાકીની કોઈ પણ સંખ્યા તમે લ્યો તો એને ઓછામાં ઓછા બે અવયવો મળે એક એ વિશિષ્ટ સંખ્યાની અંદર છે એટલે એનો સમાવેશ આની અંદર કરતા નથી તો શૂન્ય સિવાયની તમામ સંખ્યા તમે લ્યો તો એને ઓછામાં ઓછા બે અવયવો મળે છે શૂન્ય એવો છે કે એને અવયવ ના હોય ત્યાર પછી આગળનો દાખલો આઠમો જે સંખ્યાના બે થી વધુ અવયવ મળે તે સંખ્યાને કઈ સંખ્યા કહેવાય એ તો સિમ્પલ હતો તો વિભાજ્ય સંખ્યા કહેવાય કારણ કે બે કરતા વધુ અવયવ જેના મળે એને વિભાજ્ય સંખ્યા કહેવાય આગળનો દાખલો નવમો કોઈ એક સંખ્યામાં પાંચનું સ્થાન ડાબી અને જમણી બંને બાજુથી ચોથું છે બરાબર આરવ પાંચ નું સ્થાન કોઈ એક સંખ્યા લેવાની એમાં પાંચ નું સ્થાન કઈ બાજુ છે તો ડાબી અને જમણી બંને બાજુથી ચોથું છે એનો અર્થ એવો થાય કે એક બે અને ત્રણ એક બે અને ત્રણ આ બાજુથી ગણો તો એક બે ત્રણ અને ચોથું થયું આ બાજુથી ગણો એક બે ત્રણ અને ચોથું થયું તો આ સંખ્યા કેટલા અંકની હોય તો ત્રણ ને ત્રણ છ અને એક સાત તો ટોટલ સાત અંકની સંખ્યા થયા તો અહીંયા જવાબ સાત આવી છે સાત હોય તો બંને બાજુ ત્રણ ત્રણ અંક આવે ને વચ્ચે પાંચ મૂકવાના થાય ત્યાર પછી એક થી સો સુધીમાં કુલ મૂળ સંખ્યાઓ કેટલા ટકા છે તો એક થી સો સુધીની અંદર કુલ મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા કેટલી હોય પચીસ હોય એક થી સો સુધીની અંદર અવિભાજ્ય સંખ્યા પચીસ હોય બરાબર તો સો ની અંદર પચીસ હોય તો ડાયરેક્ટ જ જવાબ આવે પચીસ ટકા સીધો જ જો કારણ કે સો સુધી ગણતરી કરવાની છે એટલે ટકાવારીમાં કઈ અઘરું નહોતું સો સુધીની અંદર જ ગણતરી કરવાની હતી અગિયારમો દાખલો છે આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓને આપેલ સંખ્યાના ખાલી જગ્યા કહે છે આ જરાક સમજવા જેવું છે આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓને આપેલ સંખ્યાના શું કહે છે દાખલા તરીકે હું અહીંયા વાત કરું પાંચ પાંચ ના અવયવ આપણે લઈએ તો પાંચ પાંચ નું દસ પાંચ તેરી પંદર વીસ પચીસ એવી રીતે આગળ આગળ આવતું જાય બરાબર તો હવે અહીંયા જુઓ આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓને આપેલ સંખ્યાને એટલે અહીંયા જોઈ જાઓ હા આપેલી સંખ્યા વડે તો આ પાંચ વડે વિભાજ્ય હોય એટલે ભાગી શકાય એવી હોય એવી આ બધી સંખ્યાઓ હોય એને આપેલી સંખ્યાનો શું કહેવાય તો અહીંયા તમે જોઈ શકો છો અવયવ ના કહેવાય અવયવી કહેવાય કારણ કે આપણે અવયવી લીધા છે તો એનો જવાબ અહીંયા બી આવી છે અવયવી કહેવાય કે આપેલી સંખ્યા હોય એના વડે વિભાજ્ય હોય અહીંયા પાંચ લીધા છે તો પાંચ વડે આ બધી સંખ્યા પાંચ વડે વિભાજ્ય છે પછી દસ તમે લે તો દસ ના અવયવી થાય તો એ બધા અવયવી છે દસ વડે વિભાજ્ય હોય બરાબર બારમો દાખલો ખાલી જગ્યા સિવાયની કોઈ પણ સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે જો કોઈ પણ સંખ્યા લઈ લ્યો તો એના અવયવી અસંખ્ય જ હોય પણ અહીંયા એક સંખ્યા એવી છે કે એના અવયવી છે એ અસંખ્ય હોય નહીં તો અહીંયા કઈ સંખ્યા છે દાખલા તરીકે એક લ્યો તમે અહીંયા એક તો એક ના અવયવી ક્યાં ક્યાં આવે એક બે ત્રણ ચાર એમ અસંખ્ય આવે બે તમે લ્યો તો બે ના અવયવી બે ચાર છ આઠ એમ અસંખ્ય આવે તો અહીંયા જવાબ આવશે શૂન્ય કારણ કે શૂન્ય ના અવયવી હોય નહીં એટલે શૂન્ય સિવાયની
કોઈ પણ સંખ્યાના અવયવી છે એ બધાય અસંખ્ય હોય એક શૂન્યને અવયવી ના હોય 13મો દાખલો છે 13મો દાખલો જરાક જોઈ લઈએ 3.3 અને 3.03 એમાં મોટું કોણ બરાબર આવું કીધું છે તમને તો ખરેખર 3.3 એનો અર્થ એવો થાય 3.30 અને આ છે 3.03 જો પોઈન્ટ પછી બે આંકડા લેવાના અહીંયા બે આંકડા અહીંયા બે આંકડા તો અહીંયા 30 છે અને અહીંયા 03 છે તો નાનું કોણ થયું આ 03 વાળું નાનું થયું એ બાજુ અણી રાખવાની થાય તો એનો જવાબ અહીંયા આ આવી છે ગ્રેટર ધેન વાળો તો એ પણ એકદમ સિમ્પલ હતો 14મો દાખલો છે રાજકોટ શહેરમાં 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ એટલે 7 દિવસની અંદર મોટર કારનો વેચાણના આંકડા આ આપણે કરાવેલો દાખલો છે સિમ્પલ જ આ બધેનો સરવાળો કરવાનો છે અને એના ભાગા સંખ્યા ટોટલ કેટલી આવે તો 7 એને તમે 7 વડે ભાગો તો આનો બધેનો સરવાળો કેટલો થાય 5 ને 7 12 12 ને 3 15 15 ને 5 20 20 ને 10 30 30 ને 12 42 અને ભાગા 7 તો 7 6 42 તો અહીંયા સીધો જવાબ 6 તમને મળી જાય સરસ ચલો લાસ્ટ દાખલો જોઈ લઈએ આ દાખલો પણ તમને 2 દિવસ પહેલા મે કરાયો હતો અગાઉ 10 થી 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી શોધવાની હતી તો 10 થી 40 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે તો કે 11 આવે પછી 12 ને 13 આવી છે 15 ને 16 ને 17 આવે 18 ને 19 આવી છે પછી 20 ને આવે 21 ને આવે 22 ને આવે 23 આવી છે જીતી 23 પછી 24 25 26 ને આવે 27 ને આવે 28 ને આવે 29 પછી 31 અને 37 આ બધાનો સરવાળો કરવાનો થાય કારણ કે સરાસરી શોધવાની છે એટલે 8 સંખ્યાઓ થાય આ 1 2 3 4 5 6 7 અને 8 ચલો આ બધાનો આપણે સરવાળો કરીએ તો સરવાળો કેટલો થાય 7 ને 8 17 20 અને 29 30 31 32 33 34 35 36 37 38 39 ને 40 180 જેવું થાય એનો સરવાળો 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 એ 180 થયા બરાબર તો સરાસરી 180 ભાગ્યા 8 કરવાના થાય તો 180 ભાગ્યા આપણે 8 કરીએ તો અહીંયા 8 2 16 અહીંયા આવ્યા 2 0 8 2 16 અહીંયા આવ્યા 4 0 8 5 40 એટલે 22.5 આ તમને દાખલો ગણાવી દીધો તો એટલે એ આવી છે 22.5 તો આવી રીતે એનું સોલ્યુશન જે એ કરવાનું હતું ઓકે હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો પેપર ની અંદર કોઈને પ્રશ્ન હોય અચ્યુત સર 7 8 મૂક્યા હતો આકડી મે કરાયું તો કે હતા ભાઈ હમણાં મે કરાયું ને ઓકે કઈ કઈ વાતો રે એના કાલે વિડિયો પાછો જોઈ લેજો બેટા એક જ મિનિટ બીજાને જરાક નિત્યા બેન બોલો બેટા સર 8મો જાવો 7મો 8મો બધેન કેમ એમ થાય છે આખરી તો સમજાયો બેટા 7મો અને 8મો અર્ચ્યુત 7મો અને 8મો અહીંયા જુઓ અહીંયા ધ્યાન આપજો કઈ સંખ્યા સિવાયની તમામ સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવો મળે છે તો અહીંયા એક એ વિશિષ્ટ સંખ્યાની અંદર આવી જાય એટલે અવયવ મેળવવાને કોઈ પ્રશ્ન નથી માઇનસ નો પણ અવયવની કઈ પ્રશ્ન આવતા નથી પછી બે ના અવયવ આ બે જ ભેગા 0 અને 2 તો બે ના અવયવ તો મળે જ આપણને ક્યાં ક્યાં મળે એક એક મળે ને એક બે મળે એટલે ઓછા ઓછા બે તો મળ્યા તો કઈ સંખ્યા સિવાયની વાત કરી છે જો તો શૂન્ય એક એવું આવે છે કે એના સિવાયના શૂન્યના જ અવયવ ના મેળવી શકાય આપણે ખ્યાલ આવ્યો ઓછામાં ઓછા અવયવો બે મળતા આવે એવી બાકીની બધી સંખ્યા છે એક એક થી શરૂ કરો તમે તો એક એ વિશિષ્ટ સંખ્યાની અંદર આવી જાય પછી બે થી અવયવો મળવાના ચાલુ થાય બરાબર માઇનસ નો તો કોઈ પ્રશ્ન જ આવતો નથી એક શૂન્ય એવી છે કે એને અવયવ મળે જ નહીં એક કોઈ એટલા માટે શૂન્ય સિવાયની તમામ સંખ્યા છે એને ઓછામાં ઓછા બે અવયવો મળે પછી જે સંખ્યાના બે થી વધુ અવયવ હોય દાખલા તરીકે અહીંયા તમે જો બે ના અવયવ પાડ્યા એક એક આવ્યો ને એક બે આવ્યા તો માત્ર બે જ અવયવ મળતા હોય તો એ અવિભાજ્ય કહેવાય અને બે કરતા
વધુ જોઈએ આપ્યું છે બે થી વધુ અવયવ મળતા હોય તો એને કેવી સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા હોય એને બે કરતા વધુ અવયવ મળે એટલે વિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય 4 થી ચાલુ થાય નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ 4 કારણ કે 2 એને બે અવયવ મળે 3 છે એને બે અવયવ મળે 4 છે ને એને બે કરતા વધુ અવયવ મળે તો આ 7 અને 8 અચ્યુત બંને માટે સમજાઈ ગયો સરસ ચલો ચલો બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો ચલો એટલે પછી વિભાજ્યતાની ચાવી ચાલુ કરવાની છે બોલો દીકા નેહલ દીકો બોલો બેટા પહેલામાં તમે હે ને એ જવાબ આવે તમે બી કર્યો પહેલા દાખલા બીજ કર્યો બેટા જમણી બાજુ એમ તો કર્યું મે એ જવાબ આવે એવું છે એક મિનિટ જોઈ લો હો ઋણ પૂર્ણાંકો શૂન્યની ડાબી બાજુ હા બરાબર એ આવે સાચી વાત મે બી કરી દીધો તો ને ભૂલથી પેલામાં ડાબી બાજુ એવું જવાબ આવી છે સરસ ચલો હવે બીજા કોઈ પ્રશ્ન હોય તો ડોબરિયા ભૂલ છે કયો જોઈ બીજા કોઈને લાગે એક મિનિટ એક જ મિનિટ બેટા ચલો બીજા કોઈને એવું લાગે છે કે સાતમામાં એ જવાબ આવે એવું એટલે હમણાં કેટલા ચકોર છે તમે ને કેટલું ઓલું છે ને ખ્યાલ આવી જાય બીજા કોઈને એવું લાગે છે કે સાતમામાં એ જવાબ આવે હા શ્રેયાંશી બેન શૂન્યનો અવયવ જ ન પડે બરાબર છે કેટલા આમાં બે બે ત્રણ લોકો જાગે છે એક ગુણાકાર ઓકે હાજી હાજી બેટા કેટલા લોકો જાગે પ્રે પ્રે થુમર બેટા બોલો જોઈએ શું લાગે તમને સાતમો દાખલો પાછો સમજાવો હા તમને શું લાગે મેં તો એકવાર સમજાવ્યો હું જોઉં છું કેટલા લોકો જાગે છે અમુક અમુક સુતા સુતા ખાલે ખાલી સુઈ ગયા હોય એવું લાગે છે કેટલાક જાગે છે ખ્યાલ આવી જાય ચલો બીજા કોઈને એવું લાગે છે સાતમા દાખલા ભૂલ હોય એવું મેં સમજાયું એમાં મેં સમજાયું એમાં ભૂલ હોય એવું કેટલા બાળકોને લાગે છે ઓકે પાનસુરિયા સાહેબ હાલો પાનસુરિયા સરસ એનો અર્થ એવો થાય કે સમજાયું ત્યારે હમણાં આપણે વિભાજ્યતાની ચાવી ચાલુ કરી દીધી હોત એટલે બે ત્રણ છોકરા એવા છે કે જાગે છે ટૂંકમાં સાતમો પ્રશ્ન જે રહ્યો એની અંદર એ જવાબ આવી છે કારણ કે અહીંયા શૂન્ય છે એના અવયવ મળી શકે નહીં આપણે એવું છે કઈ સંખ્યા સિવાયની તમામ સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવ મળે જ બરાબર તો અહીંયા જવાબ આવી છે એક કારણ કે એક ને માત્ર એક જ અવયવ મળે શૂન્યને તો અવયવ મળી જ ના શકે પછી માઇનસ વન છે તો એ માઇનસ વન ના અવયવ લેવાનો કોઈ પ્રશ્ન નથી બે ના બે અવયવ મળે જ એક અને બે એટલે ચાર પાંચ બાળકો એવા નીકળ્યા કે જાણતા હોય એવા બાકી સ્વીકારી લીધું એટલે સાતમા ની અંદર એ જવાબ આવી છે એક બરાબર શૂન્ય નહીં આવે ઓકે હવે કઈ પ્રશ્ન નથી કોઈને સરસ ચલો વેરી ગુડ ચલો હવે ઝડપથી કઈ પ્રશ્ન હોય તો રજૂ કરી દો હવે ક્યાંય નથી ને કઈ નેન્સી બેન બોલો સાત અંક ની સંખ્યા હોય
કારણ કે ડાબી અને જમણી બાજુ ચોથું સ્થાન હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ત્રણ ત્રણ સંખ્યા હોય તો ચોથું સ્થાન આવે વચ્ચે ત્રણ ત્રણ બંને બાજુની વચ્ચેની સંખ્યા 5 પોતે એટલે 7 અંકની સંખ્યા થાય અને 10માં તો સીધું દેખાય છે 25% મૂળ સંખ્યાઓ છે 1 થી 100 માં 25 આવે તો 25% થાય સંખ્યાઓ 100 જ લેવાની ખ્યાલ આવ્યો આ સર ઓકે સર ઓકે સરસ ચલો હવે બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલી જવાનો એટલે આપણે આગળ ચલાવીએ નથી ઓકે સરસ ચલો હવે અહીંયા ધ્યાન આપજો જે પેપર સોલ્યુશન કરીએ છીએ ત્યારે કેટલા બાળકો જાગે છે પછી ખાસ તો એ એની ઓએમઆર શીટ લઈને કેટલા બેઠા છે એ પણ આપણે ખ્યાલ આવી જાય એટલે એકાદો પ્રશ્ન હોય એ આવી રીતે આપણે ઝડપથી ચલાવી દઈએ એટલે તરત પકડી પાડે કે ભાઈ આ જગ્યાએ આમાં ભૂલ હતી તો એ બહુ સારી વસ્તુ છે હવે આપણે વિભાજ્યતાની ચાવી તરફ આગળ વધીએ છીએ વિભાજ્યતાની ચાવી ટોટલ આપણે 8 કે 10 ચાવી ભણવાના છીએ બે થી શરૂ કરી બે ની ચાવી 3 ની ચાવી 4 ની ચાવી 5 ની 6 ની 7 ની 8 ની 9 ની 10 ની અને 11 ની એવી રીતે અલગ અલગ ચાવી આપણે ભણવાના છીએ હવે ચાવીનો ખાસ ઉપયોગ એટલા માટે આપણે ભણવામાં આવે છે કે કોઈ પણ અંક સંખ્યા આપેલી હોય તો એનો ભાગાકાર આપણે કોનેથી કરવો કયા અંકથી કરવો એ આપણને સરળતાથી ખ્યાલ આવે એટલા માટે આ ચાવી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને નવોદયની અંદર ચાવીમાંથી તમારે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એટલે આપણે ખાસ વ્યવસ્થિત એક 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 ચાવીનો ઉપયોગ અને વ્યવસ્થિત ડીપમાં આપણે ભણવાના છીએ એટલે ખાસ અંદર ધ્યાન આપજો અને એની અંદર એક નિશેષ શબ્દ આવે છે અહીંયા વિભાજ્યતાની ચાવી એનો અર્થ એવો થાય વિભાજ્ય સંખ્યા શોધવાની છે ખાસ તો કોના વડે વિભાજ્ય થાય અને વિભાજ્ય ત્યારે થાય કે નિશેષ આવે નિશેષ નો અર્થ એવો થાય કે શેષ ની અંદર કોઈ અંક વધવો જોઈએ નહીં એટલે તમે ભાગાકાર કરો છો ત્યારે શેષ ની અંદર 0 0 આવી જવો જોઈએ તો જ એને વિભાજ્ય સંખ્યા કહેવાય એ કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ બરાબર ચલો હવે બધા અંદર ધ્યાન રાખજો જરા વિભાજ્યતાની ચાવીઓ તો આની અંદર આપણે જુદી જુદી ચાવીઓ જે મેં તમને વાત કરી એ આપણે 2 થી શરૂ કરીને 11 સુધીની છે પછી 18 ની આવે છે 16 ની આવે છે 12 ની પણ આવે છે પણ એ ખાસ બહુ અઘરી નથી આપણે મુખ્ય જે વાત કરવાના છીએ એ આપણે 2 થી શરૂ કરી અને 11 સુધીની જે ચાવીઓ રહી એ ખાસ સમજવાની છે એટલે એની અંદર આપણે પહેલી ચાવી વાત કરવાના છીએ બધી ભેગી નથી લેવાના બરાબર મેં વિભાગ પાડી દીધા છે જેને મળતી મળતી આવે છે ને એવી બધી ચાવી ભેગી રાખી છે અહીંયા આપણે બે ની ચાવી ની વાત કરીએ તો બે ની ચાવી કોને કહેવાય અથવા તો એનો શું ઉપયોગ થાય કેવી રીતે આપણને ખબર પડે કે આ બે વડે નિશેષ ભાગાકાર થશે કે નહીં તો કોઈ પણ સંખ્યા આપી હોય એનો એકમનો અંક અહીંયા તમે જુઓ 2 4 6 8 અને 0 હોય તે સંખ્યાને જ બે વડે નિશેષ ભાગી શકે એકદમ સરળ જો ચાવી કોઈ હોય તો એ આ બે ની ચાવી છે અહીંયા સ્પષ્ટ રીતે બીજી બે ત્રણ બાબતો પણ આપણે જોઈ શકીએ કે જે સંખ્યા છે એ બે કી સંખ્યા હોય બરાબર એટલે કે યુગ્મ હોય અથવા તો સમ હોય તો આવી તમામ સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગાકાર કરી શકીએ અને કાંઈ ના ખબર પડે તો 2 4 6 8 અને 0 એકમનો અંક જોઈ લેવાનો સંખ્યા ભલે લાખોમાં કે કરોડોમાં હોય એ આપણે જોવા નથી દાખલા તરીકે તમને અહીંયા આપી છે 28 આ એક સંખ્યા આપી છે તો 28 એ બે વડે નિશેષ ભાગાકાર કરી શકાય કે નહીં આરો કરી શકાય કારણ કે એકમનો અંક છે એ અહીંયા આપણે જોવાનો છે 8 તો આની અંદર આવતું હોય આ સંખ્યાની અંદર તો એને બે વડે આપણે નિશેષ ભાગાકાર કરી શકીએ પછી દાખલા તરીકે આવી રીતે તમને આપી છે મોટી સંખ્યા 35,724 તો આને આપણે બે વડે નિશેષ ભાગાકાર કરી શકીએ કે નહીં તો આખું કઈ જવાબ જરૂર નથી આપણે એકમનો અંક જોઈ લેવાનો એકમનો અંક કયો છે તો કે 4 એટલે કે 2 કી તો આપણે બે વડે નિશેષ ભાગાકાર કરી શકાય બરાબર એવી રીતે શૂન્ય આવતો હોય તો એ ભાગાકાર થઈ શકે એ સિવાયમાં દાખલા તરીકે તમને એવી રીતે અહીંયા આપ્યું છે કે 32,721 તો આને આપણે ભાગાકાર કરી શકીએ નહીં કારણ કે એનો એકમનો અંક 1 છે એટલે કે 1 કી સંખ્યા છે આ એટલે 0 2 4 6 8 નથી એટલા માટે એને આપણે બે વડે નિશેષ ભાગાકાર કરી શકાય નહીં બરાબર તો
તો આ બે ની ચાવી એકદમ સિમ્પલ જ છે અને બધાને આવડી જાય એવી છે એટલે એમાં આપણે બહુ ટાઈમ બગાડતા નથી બરાબર આગળનું જે રહ્યું એ આપણે જોઈએ અહીંયા આપણે વિભાજન કરી દીધું છે બે પછી મેં સીધી 5 ની લીધી જો વચ્ચેની ચાવી મેં મૂકી દીધી છે એનો ટાઈમ આવી છે એટલે હું તમને વાત કરીશ હવે 5 ની ચાવી છે અહીંયા ધ્યાન આપજો બધી ચાવી છે એ જે હું ક્રમમાં ભણાવું છું ને એ રીતે તમે યાદ રાખજો બે પછી 3 ની યાદ ન રાખતા 4 ની ન રાખતા સીધી 5 ની હવે આપણે 2 ની ચાવી જોઈએ એમાં એકમ નાંકની વાત હતી 0 2 4 6 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય તો 5 ની ચાવીમાં એવું છે જો એમાં તમારે શું જોવાનું છે એકમનો અંક 0 અને 5 હોવો જોઈએ કાં તો 0 હોવો જોઈએ કાં તો 5 હોવો જોઈએ તો તમે એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગાકાર કરી શકો બરાબર દાખલા તરીકે કોઈ સંખ્યા હું અહીંયા લખું દાખલા તરીકે 555 મે લખાય બરાબર તો એનો એકમનો અંક 5 અથવા તો 0 બેમાંથી એક હોવો જોઈએ એકમનો અંક અહીંયા જો હું આપું છું અહીંયા 5 આપ્યા છે તો 5 અને 0 માંથી છે તો કે હા તો એને તમે 5 વડે નિશેષ ભાગાકાર કરી શકો એટલે આ 5 વડે આનો ભાગાકાર થાય બરાબર અને શેષ 0 0 આવે પછી દાખલા તરીકે અહીંયા 230 આપ્યા છે તો એ એકમનો અંક હું આપ્યો છે 0 તો અહીંયા છે 0 જો તો એને તમે 5 વડે નિશેષ ભાગાકાર કરી શકો બરાબર ઓકે આ 5 ની ચાવી પણ એકદમ સિમ્પલ જ છે અને ત્યાર પછી બીજી ચાવી જોઈ લઈએ પછી એની અંદર પાછી ડીપમાં આપણે થોડી ચર્ચા કરવાના છીએ 10 ની ચાવી જો ક્રમમાં જે રહી ગયો 2 ની ચાવી પછી 5 ની અને પછી 10 ની આપણે આવી રીતે કરવાનું છે બરાબર તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગાકાર કરી શકાય એટલે આપણે સિમ્પલ રીતે બે ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની 2 ની ચાવી હોય તો એકમનો અંક 0 2 4 6 8 હોય તો એ 2 વડે નિશેષ ભાગાકાર થાય પછી 5 ની ચાવીમાં આપણે એવું જોયું હતું કે 5 અને 0 હોય તો જ 5 વડે નિશેષ ભાગાકાર કરી શકાય અને 10 ની ચાવી છે તો 10 ની ચાવી આપણે એટલા માટે એમાં યાદ રાખીશું કે એમાં માત્ર 0 હોય તો આપણે એને ભાગાકાર કરી શકીએ બરાબર હા એક મિનિટ નિર્મલ ભવ્ય નિર્મલ ભવ્ય ભવ્ય બેટા હેલો સર મારે કાય પ્રશ્ન નથી મારે પ્રશ્ન છે બેટા પેલા ઊભા થઈ જાવ વ્યવસ્થિત અને ભણતા હોય એવી રીતે બેસી જાવ બસ સુતા સુતા હોજે અત્યારે કેરી ખાધી ને એટલે નીંદર આવી જાય હા કેરી ખાધી હતી ને નીંદર આવી જાય બેટા ચલો આ સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને બીજું સેશન તરત પાછા આપણે જોઈન્ટ થઈએ છીએ એ જ પાસવર્ડ અને એ જ આઈડી થી બરાબર ચલો બીજા સેશન ની અંદર તમામનું સ્વાગત કરવામાં આવે છે અને બોલો શિવંશભાઈ બે ની ચાવી ફરી બતાવો ને હા તમે જાઓ છો ક્યાં બતાવું છું ત્યારે બેટા બે ની ચાવી એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય જોઈ લ્યો જે સંખ્યાનો એકમનો 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને જ 2 વડે નિશેષ ભાગાકાર કરી શકાય આ 2 ની ચાવી ત્યાર પછી 5 ની ચાવી છે તો એમાં 5 કે 0 હોય એકમનો અંક આપણે એકમનો અંક જ લેવાનો છે દશકમાં જ જવાનું નથી બરાબર પેલો એકમનો અંક એક જ જોવાનો છે તમારે 5 કે 0 હોય તો 5 વડે નિશેષ ભાગાકાર કરી શકાય અને 10 છે તો એમાં 0 છે એનો અર્થ એવો થાય કે જે 5 વડે ભાગાકાર થશે ઓલા 10 વડે જે થશે એ 5 વડે થશે જ ટૂંકામાં કારણ કે 10 વડે તમારે ભાગાકાર કરવો હોય તો એનો એકમનો અંક 0 હોવો જોઈએ અને 0 હોય તો એ 5 વડે ભાગાકાર થઈ શકે 5 વડે નિશેષ ભાગાકાર જેનો થાય એ બધી સંખ્યા 10 વડે થાય એવું જરૂરી નથી પણ 10 ની ચાવી છે એની અંદર 5 ની ચાવી આવી જાય છે તમે જુઓ કારણ કે 5 ની ચાવીમાં 5 અને 0 2 હોય તો તમે 5 વડે ભાગી શકો પણ 10 માં છે તો એકમનો 5 હોય તો તમે ભાગાકાર ના કરી શકો 10 વડે બરાબર ખાલી 0 જ હોવો જોઈએ એટલે એનો અર્થ એવો થાય કે જે સંખ્યા 10 વડે નિશેષ ભાગાકાર થઈ શકતી હોય એ 5 વડે પણ ભાગી શકાય પણ બધી 5 વાળી રહી એ 10 વડે ભાગાકાર કરી શકાય નહીં આ પણ બાબત આપણે ધ્યાન રાખીશું બરાબર વચ્ચે કોઈ રાઈઝ હેન્ડ ના કરો પૂનમબા મોબાઈલને ટચ કરવાનું નહીં બેટા એકવાર ચાલુ થઈ ગયો પછી દૂર બેસો તમારે કામ હોય તો આવી રીતે હાથ ઉપર કરો હા
કારણ કે અહીંયા તમે રાઈઝ હેન્ડ કરો ને એટલે મેસેજ આવે અને મેસેજ જે રકમ ઉપર આવી જાય છે એટલે રકમ દેખાતી મને બંધ થઈ જાય એટલે મારે મેસેજ માં જઈને પાછી દૂર કરવા પડે પછી મને દેખાય રકમ એટલે રાઈઝ હેન્ડ કોઈ ના કરે મોબાઈલ માંથી જેના કામ હોય સીધો પોતાનો હાથ ઉપર આમ કરે છે એટલે મને ખ્યાલ આવી જાય ઓકે ચલો હવે આગળ ચાવી ની અંદર આપણે આગળ વધીશું હવે અહીંયા એક કોષ્ટક આપવામાં આવ્યું છે આ કોષ્ટક જે રહ્યું એ તમારે ભરવાનું છે ખાસ તો અહીંયા તમને સંખ્યા આપી છે 88 પછી 495 પછી 4750 પછી 6200 61607 10125 21855 આવી અલગ અલગ સંખ્યા આપી છે અને અહીંયા તમને જુદા જુદા ખાના આપ્યા છે બે વડે નિશેષ ભાગાકાર થઈ શકે તો અહીંયા ખરાની નિશાની કરજો હું એક સમજાવું છું પછી બાકીના તમારે બધા કરવાના છે બરાબર એટલે અહીંયા હું સમજાવી દઉં એક તો અહીંયા તમે જુઓ આપણે પેલા બે વડે જોઈએ અહીંયા ધ્યાન આવી જાવ બે વડે નિશેષ ભાગાકાર થઈ શકે કે નહીં તો 88 નો એકમ નો 8 આપ્યો છે તો આરો બે વડે થઈ શકે કે નહીં થઈ શકે કારણ કે એકમ નો 8 આપ્યો છે એટલે 0 2 4 6 8 હોય તો થઈ શકે તો બે વડે થઈ શકે એટલે અહીંયા ખરાની નિશાની કહી હવે 5 વડે થશે ભાઈ આરો 5 વડે થશે 88 નહીં થાય હું કામ નહીં થાય કારણ કે 5 વડે જો નિશેષ ભાગાકાર કરવો હોય તો 0 અથવા તો 5 હોય તો થાય 8 આપ્યા છે એટલે 5 વડે થશે નહીં 10 વડે થશે નહીં 10 વડે નહીં થાય કારણ કે 0 હોય તો થાય 10 વડે એટલે અહીંયા આપણે ચોકડી મારી હવે અહીંયા જો ત્રણેય જગ્યાએ ખરાની નિશાની આવી હોય તો ત્રણેય વડે થઈ શકે એટલે ત્રણેય વડે નહીં થાય માત્ર બે વડે થશે એટલે કે 88 જે રહ્યા એને બે વડે તમે નિશેષ ભાગાકાર કરી શકો 5 વડે અને 10 વડે ના કરી શકો એટલે કે 2 5 અને 10 ત્રણેય વડે પણ તમે ના કરી શકો હવે તમારે 495 4750 એ બધાયનું તમારે કરવાનું છે પછી હું વચ્ચેથી પૂછીશ ગમે તેને બરાબર એટલે આખું કોષ્ટક તમારી રીતે વ્યવસ્થિત ભરી દો ચલો થઈ ગયું બધાયને બોલો જોઈએ તમારો જવાબ હા બોલો 495 છે 495 છે એટલે એકમ નો અંક 5 છે એટલે 2 વડે ભાગી ન શકાય હા 2 વડે ના ભાગી શકાય પછી ભાગી શકાય 10 ન ભાગી શકાય હા 5 વડે ને 5 વડે ભાગી શકાય 10 વડે નહીં એટલે બધે વડે નહીં થાય ત્રણે વડે નહીં એક જ વડે થાય એક ખાલી એક જ વડે ઓકે વેરી ગુડ વેરી ગુડ ધર્મરાજ હા બેટા એની પછીની સંખ્યા કઈ હતી 4750 હા એમાં બોલો સર એમાં છે ને 4750 માં બે વડી ભાગી શકાય કેમ કે 0 આવે અને છે ને 5 વડી ભાગી શકાય 5 અને 0 માં 5 વડે ભાગી શકાય અને 10 માં છે ને ખાલી 0 વડે ભાગી શકાય એટલે છે ને ત્રણેય માં ભાગી શકાય બરાબર બધાયમાં ખરાની નિશાની આવી છે બરાબર ને હા ઓકે સરસ સરસ બેટા વેરી ગુડ ગોવિલ બેટા બોલો જોઈએ આગળની સંખ્યા કઈ છે 6200 એમાં તમે બે વડે નિશેષ ભાંગી શકાય 5 વડે નિશેષ ભાંગી શકાય 10 વડે નિશેષ ભાંગી ત્રણે વડે નિશેષ ભાંગી શકાય વેરી ગુડ સરસ સરસ બેટા વેરી ગુડ સર 61607 હા બે વડે નો ભાગી શકાય નિશેષ બરાબર 5 વડે નો ભાગી શકાય નિશેષ હા 10 વડે નિશેષ નો ભાગી શકાય ત્રણે વડે નિશેષ નો ભાગી શકાય બધામાં ચોકડી આવી છે બરાબર ને બધા ખાનામાં ચોકડી હા ઓકે સરસ વેરી ગુડ સરસ બેટા ચલો હજી બે સંખ્યા બાકી છે બરાબર ઓકે એટલે બે હજી બે જણા લઈ લઈએ મેહુલ પરમાર મેહુલ 1125 બે વડે ના ભાંગી શકે કારણ કે એકમ નો 5 છે અને પછી 5 વડે ભાંગી શકે કેમ કે એકમ નો 5 છે ને 10 વડે ના ભાંગી શકાય
Very good. Saraso. Kajal. Kajal beta. Ek minute. Kya hai Kajal? Save da. Have to hum agar ketlo koi puru thai gayi beta. Haju gano tame kem video kem ban chhe tamaro. Ha. Save nathi avarto. Kyo dakhlo poncha ke joi. Ketla ma dakhlo aiva apne. Mobile ma jo kya kram no apne aiva chhe dakhlo jo joi. Chhotho. Sankhya bolo joi. Koi sankhya chhe. Save satmo aiva. Sankhya bolo. ये ना हूँ वन चाइ 21,855 21,855 तो है ना बी वाले निश्चित भागी सकाई के ना भागी सकाई बी वाले निश्चित भागो तो सो करूँ पड़े बेनी चावी ले भी पड़े बेनी चावी माँ हूँ वही बेनी चावी आखरी में हम जाएंगे तुमने बेनी चावी माँ सो हुई बेटा बोलो बोलो गोप्राम माँ बोला खोटो पड़े બે વડે નિશેષ ભાગાકાર કરવો હોય તો શું આપણે જોવાનું હોય 21,855 માં આપણે શું જોવાનું થાય બે વડે ના ભાંગી શકાય સાહેબ શા માટે ના ભાગી શકાય પાંચ વડે ભાંગી શકાય બે વડે શા માટે ના ભાગી શકાય એનો જવાબ દિયો ને હિરેન ને કે તું કાઈ ના બોલતો બેટા મેં તો નહી સમજાય બેટા અહીંયા ધ્યાન આપો અહીંયા આપણે 21000 આવ્યા છે જે 21,855 તો એમાં આપણે એકમનો અંક જોવાનો એકમનો અંક અહીંયા હું આવ્યો છે જુઓ એકમનો અંક તમને 5 આપ્યા છે જો આ 5 આપ્યા છે એકમનો અંક આપ્યા છે કાજલ બધે જ્યારે જ્યારે તમે જુઓ છો ત્યારે આમાં એકમનો અંક ખાસ જોવાનો છે આ 2 ની ચાવી 5 ની ચાવી અને 10 ની ચાવી આ ત્રણેય ની અંદર એકમનો અંક જોવાનો એકમનો અંક તમને 5 આપ્યો છે તો અહીંયા 2 ની ચાવી જે રહે એમાં હું હોવું જોઈએ તો 2 ની ચાવી એવું કહે છે કે 0 2 4 6 કે 8 આવો અંક આપ્યો હોય તો તમે બે વડે નિશેષ ભાગાકાર કરી શકો નહીતર કરી શકો નહીં તો અહીંયા તો 5 આપ્યા છે જો અહીંયા તો 5 આપ્યા છે આમાં કે છે 5 દો રહી છે કે ગાજર 10 5 છે આમાં ક્યાંય કાજલ હું પૂછો ન જવાબ ક્યાં છે આમાં 5 બતાવો જોઈ 0 2 4 8 માં નથી સાહેબ નથી તો એનો અર્થ એવો થાય કે આને બે વડે નિશેષ ભાગાકાર કરી શકાય નાય હમ જાણો હવે 5 ની ચાવી તો 5 ની ચાવી માં હું હોવું જોઈએ તો કે એનો એકમનો અંક 5 અથવા તો 0 બે માંથી એક હોય તો થાય તો અહીંયા તમે જોવું જોઈએ આમાં એકમનો અંક હું આપ્યો છે 5 આપ્યો છે તો 5 વડે આપણે એનો નિશેષ ભાગાકાર કરી શકાય કે ના કરી શકાય કાજલ તારે જવાબ દેવાનો છે બેટા તને કી બેટ 5 વડે ભાગાકાર કરી શકાય કે ના કરી શકાય શૂન્ય નથી એટલે ના ભાગી ના ભાંગી શકાય સાહેબ શૂન્ય નથી ઓલ શું તમે સમજા નહીં બેટા બધા અંક ની વાત નથી અહીંયા તમે જુઓ પેલા બે ની ચાવી સમજી લ્યો બે ની ચાવી અહીંયા ધ્યાન અહીંયા અહીંયા સમજો મારી મોબાઈલ ની અંદર જો બે ની ચાવી એટલે એનો અર્થ એવો થયો કે આ આ અંક જે છે ને આ અહીંયા આ અંક આપણને 5 આવ્યો છે અંક તો એક જ છે બધા અંક નહીં હોય બેટા આ જે છે 5 આવ્યા છે તો આમાં જુઓ કાં તો 0 હોય 0 ના હોય તો 2 હોવા જોઈએ 2 નો હોય તો 4 હોવા જોઈએ 4 નો હોય તો 6 હોવા જોઈએ 6 નો હોય તો 8 હોવા જોઈએ આમાંથી ગમે એક અંક હોવો જોઈએ તો જ તમે બે વડે નિશેષ ભાગાકાર કરી શકો બધાય ન હોય એક એક જગ્યાએ બધા ક્યાંથી હોય બેટા સમજણ પડી કે નહીં ગમે એક હોવો જોઈએ કાં તો 0 હોવો જોઈએ જો 0 હોય તો બે વડે તમે ભાગી શકો 0 ન હોય તો 2 હોવા જોઈએ તો બે વડે ભાગી શકો અને જો 2 0 ન હોય 2 ન હોય તો 4 હોવા જોઈએ તો કોઈ તમે બે વડે ભાગી શકો 0 ન હોય 2 ન હોય 4 ન હોય તો 6 હોવા જોઈએ તો તમે બે વડે ભાગી શકો ની બધાય ન હોય તો 8 હોય તોય તમે નિશેષ ભાગાકાર કરી શકો બે વડે પણ ઈ સિવાય નો કોઈ અંક હોય તો અહીંયા ઈ સિવાય નો એટલે કયો અંક છે તો 5 આપ્યા જો અહીંયા એકમ નો અંક કયો આપ્યો છે 5 તો 5 આમાં ક્યાંય આવતા નથી આની અંદર ક્યાંય આવતા નથી જો 0 2 4 6 8 એમાં કે આવ્યા 5 નથી આવ્યા એટલે બે વડે તમે ભાગાકાર કરી શકો નહીં હવે 5 ની ચાવી હું કહે છે કે એકમનો અંક કાં તો 5 હોવો જોઈએ કાં તો 0 હોવો જોઈએ બે ભેગા ન હોય 0 અને 5 ભેગા કેવી રીતે હોય એક જ એકમ ઉપર એકમનો એક જ અંક હોય કે નહીં કાં તો 0 હોવો જોઈએ કાં તો 5 હોવો જોઈએ
તો તમે 5 વડે નિશ્ચિત ભાગાકાર કરી શકો છો અહીંયા તમે જો 21 એટલે 855 એકમ નો અંકો છે એમાં કાજલ 5 હા 5 છે તો આમાં છે 5 અને 0 માંથી છે 5 અને 0 માંથી અંક છે ઈ 5 હા હા તો 5 છે બરાબર હા 0 ફલક નો હોય તો કાઈ વાંધો નહીં તો એનો અર્થ એવો થાય કે એને 5 વડે તમે નિશેષ ભાગાકાર કરી શકો એટલે કે કોઈ પણ સંખ્યા હોય એનો એકમ નો કા 5 હોય કા તો 0 હોય તો તમે 5 વડે એનો નિશેષ ભાગાકાર કરી શકો હવે આવી 10 ની વાત તો 10 માં તો સિમ્પલ જ છે એકમ નો હોવો જોઈએ 0 તો 0 દેખાય છે તમને આમાં 21855 માં એકમ નો 0 છે ના હા તો 10 વડે ભાગાકાર કરી શકાય કે ના કરી શકાય ના કરી શકાય હા ના કરી શકાય બરાબર પછી ત્રણેય વડે પણ તમે કરી શકો નહીં ત્રણેય વડે પણ નહીં થાય કારણ કે અહીંયા ત્રણેય માં ખરાની નિશાની આવે તો ત્રણેય વડે આપણે ભાગાકાર કરી શકાય તો મગજમાં વિતરું કે ના હોય તો તું એકમના અંકમાં બધી સંખ્યાને ના વિચારવાનો એકમનો અંક એક જ જગ્યાએ તમારે વિચારવાનો છે અહીંયા ફરીવાર અહીંયા એકમનો અંક 5 આપ્યો છે બરાબર તો એનો અર્થ એવો થાય કે 2 વડે નિશેષ ભાગાકાર ના થાય હુકમ ના થાય કારણ કે 5 આપ્યા છે ત્યાં 0 હોય 2 હોય 4 હોય 6 હોય 8 હોય તો જ થાય એમાંથી ગમે એક અંક હોય તો જ થાય એમ બતાય નહીં એમાંથી ગમે એક અંક હોવો જોઈએ પછી 5 આપ્યા છે 0 અને 5 હોય તો આના વડે થાય 5 વડે અને ખાલી 0 હોય તો આના વડે થાય એટલે ખાલી 0 થાય પણ નથી જો આ 0 વાળા છે તો આ રહ્યા આ જો આ 0 વાળો છે આ 0 વાળો છે એનો અર્થ એવો થાય કે 2 વડે પણ નિશેષ ભાગાકાર થાય હુકામાં કારણ કે 0 2 4 6 8 એમાંથી આપ્યું એટલે 2 વડે થાય પછી 0 ને 5 આપ્યા છે તો કે આ 0 આપ્યો છે જો કા 0 કા 5 બે માંથી એક હોવો જોઈએ અને 0 આપ્યો છે એટલે 10 વડે થાય જો 0 હોય એનો અર્થ એવો થાય 2 વડે પણ થાય 5 વડે પણ થાય અને 10 વડે પણ થાય મગજમાં વિતરું કે ના વિતરું કાજલ ખબર પડી પડી ગઈ ને કેમ એમ થયું બેટા આ તો હાલ હેલી વસ્તુ હતી ઓકે ચલો હવે આગળનું જરાક જોઈ લઈએ આની પછી આપણે આગળની ચાવી આવે છે હવે જો આપણે ત્રણ ચાવી પૂરી કરી ખાસ સમજી લેજો બધું ભેગું થાય વ્યવસ્થિત સમજી લેજો પેલા આપણે લીધી 2 ની ચાવી પછી લીધી 5 ની ચાવી અને પછી 10 ની લીધી 2 ની ચાવી એવું કહે છે કે એકમનો અંક છે એ 0 2 4 6 કે 8 આમાંથી કોઈ પણ એક અંક હોય તો તમે 2 વડે નિશેષ ભાગાકાર કરી શકો પછી 5 ની ચાવી એમ કહે છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 બેમાંથી ગમે એક હોય તો તમે એને નિશેષ ભાગાકાર કરી શકો 5 વડે અને 10 ની ચાવી એમ કહે છે કે એકમનો અંક 0 હોય તો જ તમે 10 વડે નિશેષ ભાગાકાર કરી શકો હવે કોઈ સંખ્યા આપી હોય એનો એકમનો અંક 0 હોય તો એનો અર્થ એવો થાય કે 2 ની ચાવી લાગુ પડશે 5 ની લાગુ પડશે અને 10 ની લાગુ પડશે એકમનો અંક 0 હોય તો એનો અર્થ એવો થાય કે ત્રણેય ની ચાવી તમે એમાં લગાડી શકો 5 ની પણ લાગશે કારણ કે 0 અને 5 હોય તો થાય 0 હોય એટલે 10 ની પણ લાગે અને 0 હોય એટલે 0 2 4 6 8 એ આવે તો આ ખાસ મહત્વનું હતું બરાબર હવે 2 5 અને 10 પછીની જે વાત આવે છે 3 ની ચાવી અહીંયા ધ્યાન આપજો આમાં થોડુંક અલગ છે જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગાકાર કરી શકાય તો તે જ સંખ્યા 3 વડે નિશેષ ભાગાકાર થાય હવે અહીંયા સરવાળો યાદ રાખવાનો બધા અંકોનો સરવાળો દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો દાખલા તરીકે આપણે કોઈ એક અંક લઈએ સંખ્યા હું લખું છું દાખલા તરીકે અહીંયા હું લખું છું 381 તો હવે તમને પૂછવામાં આવે કે આ 381 છે એને 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય નિશેષ ભાગાકાર થઈ શકે કે નહીં 3 ની ચાવી આમાં લાગુ પડે કે નહીં તો શું કરવાનું તો જે સંખ્યા તમને આપી છે એના બધા જ અંકનો સરવાળો કરવાનો તો અહીંયા બધા અંકનો સરવાળો કરો તો શું થાય આ 3 પછી 8 વત્તા 8 પછી 1 વત્તા 1 તો બધાનો સરવાળો કેટલો થાય આ 3 ને 8 ને 12 ઓકે આ આવ્યા 12 તો 12 ને 3 વડે ભાગાકાર કરી શકાય કે નહીં તો 3 ના પાડા 12 આવે આવે ને 3 4 12 હા
તો આને 12 ને 3 વડે તમે ભાગાકાર કરી શકો નિષેધ ભાગાકાર થાય તો એનો અર્થ એવો થાય કે 381 જે રહ્યા ઈ 3 વડે આપણે એને નિષેધ ભાગાકાર કરી શકીએ આ પાછું યાદ રાખવાનું 3 ની ચાવીમાં 3 નો સરવાળો કરવાનો છે બરાબર બધા અંક 3 અંક 1 2 તો 3 નો કરવાનો 4 અંક આપ્યો તો 4 અંક નો કરવાનો 5 અંક આપ્યો તો 5 5 નો કરવાનો હવે તમને અહીંયા આપે છે દાખલા તરીકે 28 આપ્યા 28 આપ્યા છે અને એમ કીધું કે 3 વડે નિષેધ ભાગાકાર થાય કે નહીં તો હું કરવામાં મારો મનમાં મનમાં કરી લેવાનો 8 ને 2 10 હાલો આ 10 આ મનમાં મનમાં કરવાનો 10 ને આપણે 3 વડે ભાગાકાર થાય 3 ના પડામ કે 10 આવે નો આવે નો આવે એટલે આને 3 વડે ભાગાકાર કરી શકાય નહીં 3 વડે નિષેધ ભાગાકાર થઈ શકે નહીં ગમે એવડી મોટી સંખ્યા આપી હોય તો આ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે બરાબર દાખલા તરીકે તમને આપવામાં આવે છે 5232 અને એવું કીધું છે કે આ 3 વડે આને નિષેધ ભાગી શકાય કે નહીં તો આનો સરવાળો કરો તમે 5 5 ને 2 7 7 ને 3 10 10 ને 2 12 કેટલા થયા 5 5 ને 2 7 7 ને 3 10 10 ને 2 12 આ 12 આવ્યા તો 12 જે 3 એકના પાડા આવે અને ના ખબર પડે તો અહીંયા તમારે 12 ને ભાગી લેવાના 3 વડે તો 3 4 12 જો 0 0 આવી જાય યાર તો એનો અર્થ એવો થાય કે 5232 ને 3 વડે નિષેધ ભાગાકાર કરી શકો તમે સમજણ પડી એ ભાઈ સમજણ પડી રેડી પછી દાખલા તરીકે અહીંયા તમને અંક આપવામાં આવે છે 6834 ચલો આને તમારે 3 વડે નિષેધ ભાગાકાર થાય કે નહીં એ તમારે કહેવાનું છે ઝડપથી ગણી નાખો બધાય 6834 3 વડે નિષેધ ભાગાકાર થાય કે નહીં તમારે મને કહેવાનું છે ઝડપથી 6834 જાનવીબેન ગોજિયા જાનવીબેન હેલો હા બેટા શું આને 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય આપણે મેં સંખ્યા લખી જો કઈ સંખ્યા લખી હતી મેં 6834 યાદ હતું ને 6834 આને 3 વડે નિષેધ ભાગાકાર કરી શકાય કે ના કરી શકાય જાનવીબેન ગોજિયા જવાબ આપો 6834 બીજાનો જવાબ આપણે મેળવીએ 3 એકાન પાડામાં 21 ના આવે બેટા 3 7 21 તો થાય તમારે ત્યાં ટીવી નો અવાજ આવે છે એમાં અહીંયા હું બોલીએ છીએ ખબર નથી પડતી બેટા ફરી વાર તમે સરવાળો કરો મેં રકમ આખી આખી બતાવી બધાએ ગણી લીધો તોય તમારું ધ્યાન નતું તમને કીધું ત્યારે તમે પાછો સરવાળો કર્યો બધો એવું ના થવું જોઈએ બેટા અહીંયા બધાને જોડે રહ્યો કરમુર યુવરાજ સર નિષેધ ભાંગી શકાય કેટલા વડે સરવાળો સર 21 21 આવ્યો વેરી ગુડ વેરી ગુડ સરસ સરસ બેટા વેરી ગુડ વેરી ગુડ હો ચલો તો અહીંયા આપણે 3 ની ચાવી હતી એની અંદર શું કહેવા માંગે છે કે જે સંખ્યા આપી હોય એના જેટલા અંક આપ્યા હોય ને બધાનો સરવાળો કરી નાખવાનો તમારે પેલા તો અને એ સરવાળો જે આવે ને એને 3 વડે ભાગવાના જો શેષ 0 0 આવી જાય તો આ આખી આખી સંખ્યાને તમે 3 વડે નિષેધ ભાગાકાર કરી શકો જો શેષ વધે નીચે તો 3 વડે નિષેધ ભાગાકાર થાય નહીં એ સંખ્યાને નહીં એના સરવાળાને કરવાનો 3 વડે બરાબર એનો સરવાળો એને 3 વડે ચલો આગળ 6 ની ચાવી હવે જોજો 6 ની ચાવી છે જે સંખ્યાનો એકમનો અંક 2 કી હોય અને તેના તમામ અંકોના સરવાળાને 3 વડે નિષેધ ભાગી શકાય તે જ સંખ્યાને 6 વડે નિષેધ ભાગી શકાય અહીંયા જોજો આ 3 ની ચાવી જ છે બરાબર પણ શરત એટલી છે કે એકમનો અંક 2 કી હોવો જોઈએ બસ આ બહુ મહત્વનો 3 ની ચાવી જ લગાડવાની સામાય પણ એકમનો અંક 2 કી હોવો જોઈએ અહીંયા જરા ધ્યાન આપજો અહીંયા વાત આપણે કરીએ છીએ દાખલા તરીકે લખું છું હું 300 ને
એકાશી જોઈ લો 381 381 હવે આનો બધેરો સરવાળો કરીએ એટલે કેટલા થાય તો કે 12 થાય એને ભાગ્યા 3 કરીએ તો કેટલા આવે તો કે 4 એટલે નિશેષ ભાગાકાર થઈ શકે બરાબર અહીંયા અંક આવ્યા છે જુઓ અંકનો સરવાળો મળ્યો છે આપણને 12 3 વડે પણ ભાગાકાર થઈ શકે ને નિશેષ પણ 6 વડે નહીં થાય 3 વડે થશે 3 વડે થશે પણ 6 વડે થશે નહીં હુકામાં નહીં થાય કારણ કે એનો એકમનો અંક છે ઈ બેકી નથી ભલેનો સરવાળો 3 વડે નિશેષ ભાગાકાર થાતો હોય તો અહીંયા ખાસ ઈ જોવાનું છે આપણે કે ત્રણેનો સરવાળો કરવાનો પહેલા તમને કીધું કે 6 વડે નિશેષ ભાગાકાર થાય કે નહીં તો પહેલા હું જોઈ લેવાનું કે એકમનો અંક છે એકી છે કે બેકી જો બેકી હોય તો જ પછી એનો સરવાળો કરવાનો નહીં તો ડાયરેક્ટ ના પાડી દેવાની કે આ છે ઈ 6 વડે નિશેષ ભાગાકાર થાય નહીં અહીંયા તમને એમ પૂછવામાં આવ્યું દાખલા તરીકે લો 2635 હવે આ કે 6 વડે નિશેષ ભાગાકાર થાય કે નહીં તો પહેલા હું જોવાનું એકમનો એકમનો શું છે ભાઈ એકી કે બેકી એકી તો થાય નહીં તો 6 વડે નિશેષ ભાગાકાર થાય નહીં સીધું જ કહી દેવાનું પછી આવું આપ્યું છે 72 7 3 આવું આપ્યું છે તો એકમનો શું આપ્યો છે એકી કે બેકી એકી સંખ્યા તો 6 વડે નિશેષ ભાગાકાર થાય નહીં બરાબર હવે અહીંયા ધ્યાન રાખજો હવે આગળ આપણે શું કરીએ છીએ જરા જોઈ લો એટલે એક વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ કે એકમનો એકી હોય તો 6 વડે નિશેષ ભાગાકાર થાય નહીં હવે દાખલા તરીકે બેકી હોય તો શું કરવાનું અહીંયા ધ્યાન રાખજો 26 અને 32 અહીંયા જો એકમનો કાયકો છે બેકી તો કે 6 વડે થઈ શકે હા થઈ શકે પણ થાય કે નહીં એ નક્કી કરવાનું બાકી છે હવે હું કરવાનું જો બેકી હોય ને તો આ બધેનો સરવાળો કરી નાખવાનો આ બધેનો સરવાળો કરો ચલો 2 2 માં 6 નાખો એટલે 8 8 ને 3 11 12 ને 13 તો આવ્યા 13 આ 13 તો આને ભાગ્યા 3 કરવાના તો 3 ના પાડામાં કે 13 આવે નહીં એટલે એનો અર્થ એવો થાય કે આને 6 વડે ભાગાકાર કરી શકાય નહીં સમજણ પડી હવે આપણે લઈએ 8534 હવે જોજો એકમનો 4 આવ્યો બરાબર એટલે થઈ શકે કદાચ 6 વડે હવે આપણે શું કરીશું 8 8 ને 5 13 13 ને 3 કેટલા થાય 16 16 ને 4 20 20 ચલો તો 20 છે એને 3 વડે નિશેષ ભાગાકાર કરી શકાય 21 હોય તો થાય બરાબર 3 છે એ 20 છે એ 3 ના પાડામાં ક્યાંય આવે નહીં એટલે 6 વડે પણ નિશેષ ભાગાકાર થઈ શકે નહીં સમજણ પડી કે ના પડી આરમ ચલો અહીંયા હું લખું છું 9 3 6 4 2 આ એક સંખ્યા આપી છે આને 6 વડે નિશેષ ભાગાકાર કરી શકાય કે નહીં ઈ તમારે મને કહેવાનું છે બધાય બરાબર વ્યવસ્થિત ગણવા માંડજો બધાય 93642 20 21 22 22 ને 2 24 રેડી રેડી છે બોલો કુલદીપ જો કયું સાહેબ બોલો કુલદીપ કે આ એને સંખ્યા ને સરવાળો કર્યો ને હા તો 24 આવ્યા હા તો 6 વડે નિશેષ ભાગાકાર થાય કે નહીં કે થાય કેમ ખબર પડી થાય એમ ભાગે છે ને 24 તન તા હે ને 24 ના નહીં તન ના પાડા માં 24 આવે ને એટલે ક્યાં આવે ત્રણ આઠા બરાબર વેરી ગુડ હો વેરી ગુડ સરસ સરસ બેટા ચલો તો આ હમણાં જે રકમ લખી હતી કઈ રકમ હતી 9 પાછી વહી જાય આમાં આ કઈ રકમ હતી 9 9 6 3 2 4 બરાબર આવી રકમ હતી તો અહીંયા પેલા આપણે જોઈએ એટલે 6 વડે નિશેષ ભાગાકાર કરવાના છે એટલે એકમનો અંક બેકી છે બરાબર બેકી હોય એટલે 6 વડે કરી શકાય બરાબર પણ થશે જેવું ફાઇનલ નથી હવે ફાઇનલ કરવા માટે આનો બધેનો સરવાળો કરવાનો તો બધેનો સરવાળો કરો 9 ને 6 15 15 ને 3 18 18 ને 2 20 20 ને 4 24 તો આ 24 દેરિયા એને 3 વડે પાછા ભાગાકાર કરવાનો 3 વડે તો 3 8 24 એ નિશેષ ભાગાકાર થઈ જવો જોઈએ તો આને 6 વડે તમે નિશેષ ભાગાકાર કરી શકો તો આ પણ આપણે યાદ રાખવાનું છે 3
અને 6 અને ભેગો આવી છે હવે 9 ની ચાવી એ આપણે આવતી કાલે લેવાના છીએ આ એટલે ખાલી સમજાવી દઉં તમને અત્યારે માત્ર માહિતી આપી દઉં કેમાં શું હોય હવે જુઓ અહીંયા જોઈ દો આ 9 ની ચાવી છે 9 ની ચાવી માં શું હોય જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તે જ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય આ 3 ના જેવી જ છે 3 ની ચાવી એમ હતી કે એના બધા અંકોને સરવાળો કરવાનો 3 વડે નિશેષ ભાગાકાર થાય તો એ 3 વડે એ સંખ્યાને ભાગી શકાય એવી જ રીતે 9 ની ચાવી માં એવું છે કે જે સંખ્યા હોય એના બધા અંકો ભેગા કરવાના એનો સરવાળો કરવાનો ઈ સરવાળો છે ને 9 વડે તમે નિશેષ ભાગાકાર કરી શકો તો ઈ સંખ્યાને તમે 9 વડે નિશેષ ભાગાકાર કરી શકાય બરાબર અને બીજું આયુ છે 18 ની ચાવી પણ ભેગી થઈ ગઈ તો આની અંદર 18 ની ચાવી એવું કહે છે કે જે સમ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય તે જ સંખ્યાને 18 વડે પણ નિશેષ ભાગી શકાય દો 9 ની ચાવી જ્યાં લાગુ પડે છે એવી સંખ્યા લેવાની અને એમાં પાછી બેકી સંખ્યા હોય સમ સંખ્યા મતલબ બેકી સંખ્યા હોય એકમનો અંક બેકી હોય તો એને 18 વડે પણ તમે નિશેષ ભાગાકાર કરી આનું ઉદાહરણ આપણે કાલે જોઈશું બરાબર આ બધું ભેગું થાય એટલે આપણે જાજુ નથી લેતા એકદમ નોર્મલ નોર્મલ શાંતિથી આપણે આજે છે ઈ ખાસ તો પેલી 3 ચાવી જે હતી 2 ની ચાવી 5 ની ચાવી અને 10 ની ચાવી બરાબર 2 ની ચાવી શું હતી તો કે એકમનો અંક 0 2 4 6 8 આમાંથી કોઈ પણ એક હોય તો એને 2 વડે તમે નિશેષ ભાગાકાર કરી શકો આ 2 ની ચાવી હતી પછી 5 ની ચાવી શું હતી તો કે એકમનો અંક 0 અથવા તો 5 આ 2 માંથી ગમે એક હોય તો તમે 5 વડે નિશેષ ભાગાકાર કરી શકો અને 10 ની ચાવી શું હતી તો કે એકમનો અંક 0 હોય તો એને તમે 10 વડે નિશેષ ભાગાકાર કરી શકો બરાબર આ અલગ વસ્તુ થઈ ગઈ એકમના અંક જોવાના હતા હવે જો ચાવી નંબર 3 6 અને 9 એની અંદર સરવાળા કરવાની વાત આવે જો તો 3 ની ચાવી ક્યાં લાગુ પડે તો કે જે સંખ્યાના બધા અંકોનો સરવાળો કરી અને જે આવે એ જો 3 ને 3 વડે નિશેષ ભાગાકાર થતો હોય તો આખી આખી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગાકાર કરી શકો બરાબર એની ઉપરથી 6 ની ચાવી બને જો 3 ની ચાવીનો ઉપયોગ થતો હોય જે જે જગ્યાએ જે જે સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગાકાર કરી શકતા હોય એ બધાય 6 વડે ના થાય 6 વડે કોણ થાય તો કે જેનો એકમનો અંક બેકી હોય અને 3 વડે નિશેષ ભાગાકાર થતો હોય તો એ બધી સંખ્યા 6 વડે પણ નિશેષ ભાગાકાર કરી શકાય બરાબર બાકીનું આપણે આવતીકાલે લઈશું તમામ મિત્રોને શુભરાત્રી અને કાલે 9 વાગ્યા પાછા ફરી મળીએ છીએ વધારાની બીજી ચાવીઓનો ઉપયોગ કરી અને કેવી રીતે આગળ વધવું એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું શુભરાત્રી ગુડ નાઇટ આવજો